જૂનાગઢ જિલ્લામાં વહેલી સવારથી જ મેઘ તાંડવ જોવા મળ્યું છે. વિગતો મળી રહી છે, જૂનાગઢ ખાતેથી વરસાદ વરસ્યો છે અને મેઘ તાંડવ જોવા મળ્યું છે. વહેલી સવારથી જ પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. માળિયા હાટીના માંગરોળ કેશોદમાં વરસાદ છે તો મેંદરડા વિસાવદર સહિત ગીરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. તંત્રની નદીના પટમાં ન જવા માટે સૂચન કર્યું છે. તો ભારે વરસાદને લઈ નદીઓમાં પૂરની પણ સ્થિતિ સર્જાય છે. મોટા ભાગના ડેમ પણ ઓવરફ્લો થયા છે તેવી સ્થિતિ જોવા મળી છે જૂનાગઢ ખાતે. હાલ જૂનાગઢ જિલ્લાને એક અઠવાડિયાથી વરસાદ ધમરોળી રહ્યો છે ત્યારે સર્વત્ર ભારે વરસાદને લઈ નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે જૂનાગઢ ખાતે. ત્યારે વિગતો મળી રહી છે, વહેલી સવારથી જ મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે. પવન સાથે ધોધમાર વરસાદ છે તો માળિયા હાટીના કેશોદમાં પણ વરસાદ વરસી રહ્યો છે. માંગરોળ મેંદરડા વિસાવદર સહિત ગીરમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. તો મોટા ભાગના ડેમ પણ ઓવરફ્લો થયા છે તેવી સ્થિતિમાં છે અને સાથે જ નદીઓમાં પણ પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. વિગતો જૂનાગઢથી મળી રહી છે. જૂનાગઢ જિલ્લામાં વહેલી સવારથી જ મેઘ તાંડવ જોવા મળ્યું છે. તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા મિતેશ જોડાઈ ચૂક્યા છે. જી મિતેશ, જૂનાગઢ જિલ્લામાં વહેલી સવારથી જ મેઘ તાંડવ જોવા મળ્યું છે, શું છે વધુ વિગતો? જી, ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે વરસાદનો ચોથો દિવસ છે, જ્યારે સતત એક અઠવાડિયાથી ધીરેધારે અને ક્યાંક ધોધમાર વરસાદ પડી ચૂક્યો છે. ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો આજ વહેલી સવારથી જ મેઘ તાંડવ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. વહેલી સવારથી પવન સાથે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. જૂનાગઢ જિલ્લાની અંદર વિવિધ તાલુકાની અંદર માળિયા, માંગરોળ, કેશોદ, મેંદરડા, વિસાવદર સહિતના ગીર વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. જ્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકોને નંદીના પટાંગણમાં અવરજવર ના કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે. ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. હાલ નદીઓ નાળાઓ છે તે ભારે પ્રમાણમાં ભરપૂર જઈ રહ્યા છે. જી જી, તમામ વિગતો બદલ આભાર.